नर्मदा योजना पहला कच्छ माटे उनाळो जीवन मरण नो प्रश्न बनी जतो। हजारों लोको पासे हिजरत सिवाय कोई रस्तो नहोतो बचतो, पण दरेक रातनी एक सवार होय छे अने कच्छ हवे करोड़ों पर्यटकों नू केंद्र बन्यू छे। समयांतरे कच्छ जिल्लानी वस्ती वधता पीवाना पाणीनी जरूरियातो पण वधी अने तेथी कच्छ जिल्लानी जीवादोरी कहेवाता टप्पर डेममां कच्छ ब्रांच केनाल थकी जरूरियात प्रमाणे पाणी आपी कच्छ जिल्लाने जळ सबळो जिल्लो बनावायो। गुजरात सरकारना एक सुंदर अभिगम एटले के ग्रामीण पाणी पुरवठा कार्यक्रम हेठळ टप्पर डेम आधारित कंडला गांधीधाम जूथ योजना अंतर्गत 150 एमएलडी पाणी उपाडवाना कामनी योजना पूर्ण कराई छे, जे अंतर्गत 15 करोड़ लीटर पाणी कच्छ जिल्लाना लोकोने घरे घरे मळी रह्यु छे। लोकोने पाणीना रूपमां घरे घरे सुख मळी रहे तेना भागरूपे टप्पर डेमनी आ योजना माटे सरकारश्री द्वारा 138 करोड़ रूपया फाळवामां आव्या हता। गुजरात पाणी पुरवठा अने गटर व्यवस्था बोर्ड द्वारा आ प्रोजेक्टमां श्रेष्ठ कामगीरी करवामां आवी, जेना थकी आजे कच्छ जिल्लाना गांधीधाम, अंजार, मांडवी, मुंद्रा, भूज, नखत्राणा, अबड़ासा अने लखपत तालुकाओना लोकोने घरे घरे पाणी मळ्युं छे। प्रधानमंत्री नरेन्द्र मोदीना मार्गदर्शनमां सौ प्रथमवार नर्मदाना नीर कच्छ ब्रांच केनाल द्वारा 1725 मिलियन क्यूबिक फीटना कच्छना टप्पर डेममां ठलवाया हता। ત્યારબાદ પાણીને ઉપાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ટપ્પર ડેમમાં એક નવી 12 મીટર વ્યાસની 15 મીટર ઊંડાઈની ઇન્ટેક વેલ બનાવવામાં આવ્યો હતો, જે પાણીને 1520 એમએમ વ્યાસની 19.88 કિલોમીટરની પાઇપલાઇન અને 6 વીટી પંપ થકી સાપેડા હેડવર્ક્સ ખાતે લઈ જાય છે। આ યોજના અંતર્ગત કુલ 6 પંપ સેટ લગાવવામાં આવ્યા છે, જેમાં હાલ જરૂરિયાત પ્રમાણે 4 પંપ વર્કિંગ કન્ડિશનમાં અને 2 પંપ સ્ટેન્ડ બાય છે। આ પંપોની ક્ષમતા 150 એમએલડીની છે। પહેલા કચ્છના અંતરિયાળ ગામોને પીવાના પાણીની ઘટ પડતી હતી, તે હવે કાયમીપણે પૂર્ણ થઈ ગઈ છે। એક પંપની કેપેસિટી 40 એમએલટી 24 આવરમાં મોકલવાની છે, જેનો ફ્લો એક મોટરનો 1700 છે। ટોટલ 24 આવરમાં 4 પંપ થકી 150 એમએલટી પાણી ભૂજ સુધી પહોંચે છે। ટપ્પર ડેમ એ પાણીના સંગ્રહ હેતુથી બનાવવામાં આવેલ છે। નર્મદાનું બંધ થઈ જાય પછી ભૂજને 15 દિવસ સુધી પાણી સતત મળતું રહે તે હેતુથી ટપ્પર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે। ટપ્પર ડેમથી પાણી 1520 એમએમ વ્યાસની 20 કિલોમીટર લાંબી એમએસ પાઇપલાઇન દ્વારા અડધું પમ્પિંગ અને બાકીનું ગ્રેવિટીથી સાપેડા હેડવર્ક્સના નવીન બનેલા NC-11A 5 એમએલડી એટલે 50 લાખ લીટરના બે જુદા જુદા સંપમાં આવે છે। ત્યારબાદ આ પાણી NC-11A 2 વર્કિંગ અને 4 સ્ટેન્ડ બાય હોરિઝોન્ટલ સ્પ્લિટ કેસિંગ સેન્ટ્રીફ્યુગલ પંપો થકી કુકમા હેડવર્ક સુધી 1200 એમએમ વ્યાસની 30 કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી પંપ કરી પહોંચાડવામાં આવે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને GWSSB તથા GWIL અધિકારીઓ અને કર્મચારીઓના અવિરત પ્રયાસોની ફળશ્રુતિથી કચ્છ જિલ્લાના છેવાડાના ગામમાં પણ પાણી પહોંચ્યું છે। GWIL સાપેડા હેડવર્ક્સ દ્વારા પંપ કરવામાં આવતા પાણીને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ભુજ તાલુકાના લાખોદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ફિલ્ટર કરી શુદ્ધ પાણી ગામના સ્ટોરેજ સંપ સુધી આપવામાં આવે છે। ભુજ તાલુકાના છેવાડાનું મોટા રેહા ગામ, જ્યાં 250 ઘરોમાં આશરે 2000ની વસ્તી છે, ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારતા હતા। મહિલાઓને પાણી લાવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી। ત્યાં એક 3 લાખ લીટરનો સંપ બનાવવામાં આવ્યો અને ઘરે ઘરે નળ થકી જળ પહોંચાડી રાજ્ય સરકારે ભગીરથ કાર્ય કર્યું છે। અમને અહીંયા ગામમાં ઘણી તકલીફ હતી પાણીની, અમે તરાવમાં સવારે ઉઠીને પાણી ભરવા જવું પડતું હતું, પછી ઘરનું કામ કરવામાં તાણ પડતી હતી। હવે ઘરો ઘર નળ આવી ગયા છે તો અમને ઘણી શાંતિ થઈ ગઈ છે। બીજું બે કામ અમે કરી શકીએ છીએ, ઘરકામ કરવામાં બી વાંધો નથી પડતો, નકર સવારે સાંજ બે ટાણ અમને પાણી ભરવા જવું પડતું હતું તરાવમાં। જે દિવસે નર્મદાના નીર ટપ્પર ડેમમાં પહેલીવાર પહોંચ્યા હશે એ દિવસ કચ્છ માટે સોનાનો સૂરજ લઈને આવ્યો હશે। કચ્છની કાયાપલટ પાછળ ત્યાં પહોંચેલું પાણી પણ મહત્વનું છે અને સરકારના એક સંકલ્પે કેટલી સિદ્ધિઓ અપાવી એનું કચ્છથી વિશેષ ઉદાહરણ હોઈ જ ના શકે। જય જય ગરવી ગુજરાત।